સંઘ પ્રદેશ દીવમાં બે મહિલાઓએ 2.5 કરોડનું જમીન કૌભાંડ બંટી બબલી સ્ટાઇલમાં આચર્યું હતું. લાલચુ લોકોને પારખા એટલે કે બીજાની માલિકીના પ્લોટના પોબારા એટલે કે બારોબાર સોદા કરી અનેકને ચૂના લગાવ્યા. કરોડોનું ફુલકું ફેરવીને નાસી જનાર આ બંને મહિલાને દીવ પોલીસે માયાનગરી મુંબઈમાંથી ઝડપી પાડી છે. ઉના અને ભૂચરવાડાના બે શખ્સોને સાથે રાખી સસ્તા ભાવે જમીન વેચવાની લાલચ આપી 2.41 કરોડનું ફુલેકું ફેરવ્યું હતું. પોલીસે કોર્ટમાં રજૂ કરતા બંનેના 5 દિવસના રિમાન્ડ ઉપર સોંપવામાં આવ્યા છે. છેલ્લા એકાદ વર્ષથી દીવમાં ચર્ચાનો વિષય બનેલી અને દીવવાસીઓની ઊંઘ હરામ કરનાર આ છે યોગિતા અને ગીતા. બંને સાથે મળી અનેક લોકો સાથે છેતરપિંડીને અંજામ આપ્યો છે. યોગિતા કાનજી સોલંકી દીવમાં મહિલા મંડળ ચલાવતી અને ઘરે ઘરે ગૃહિણીઓ સાથે સંબંધ ધરાવતી અને ગીતા અર્જુન વાજા સાથે મળી એ જમીન ખરીદવા ઈચ્છતા અનેક લોકોને બીજાની માલિકીની જમીન બતાવી તેમજ તેઓની પાવર એટર્ની એમની પાસે હોવાનું કહી અનેક લોકો પાસેથી લાખો રૂપિયા પડાવી લીધા. એટલું જ નહીં, ગ્રાહકોને વિશ્વાસમાં લેવા માટે આપેલા રૂપિયાની પહોંચ ફાળી આપતી તેમજ રૂપિયાના બદલામાં ચેક પણ લખી આપ્યા હતા. જો કે કરોડો રૂપિયાનું ઉઘરાણું કરી બંને બિલ્લીઓ રફુચક્કર થઈ હતી, જેથી ગ્રાહકોએ બેંકમાં ચેક દ્વારા રૂપિયા ઉપાડવા જતા ચેક બાઉન્સ થયા હતા અને અંતે બંને બિલ્લીઓ વિરુદ્ધ દીવ પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. તમારી માગણી શું છે? અમારી માંગણી એક જગ્યા આપો, અમને પૈસા અમારા પૈસા વ્યાજ સહિત પાછા આપો. તમને જે કઈ પણ એમાં શું થયું? દીવમાં આશરે 1 વર્ષ પહેલા બંને યુવતીઓ જમીનની દલાલીના નામે બીજાની માલિકીના કિંમતી પ્લોટો, ખુલ્લા પ્લોટો જુદા જુદા લોકોને બતાવી રૂપિયા પડાવ્યા હતા અને બાદમાં દસ્તાવેજ બનાવી આપવામાં આનાકાની કરી હતી. અમુકને ડ્યુ ડેટના ચેક પણ આપ્યા હતા જે રિટર્ન થયા હતા. આથી દીવના 20-25 લોકોએ બંને સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જો કે છેલ્લા 1 વર્ષમાં આશરે 54 જેટલા લોકો બંને બલ્લીઓની જાળમાં ફસાયા હોવાનું બહાર આવે છે. એટલું જ નહીં, પોલીસનું માનવું છે કે ઘણા એવા લોકો પણ છે જે ઠગાઈનો શિકાર બન્યા છે, જે વાતની શરમ આવતી હોવાના કારણે પોલીસ સ્ટેશન આવી શકતા નથી. જો કે હજુ ફરિયાદીઓની સંખ્યામાં વધારો થવાની પોલીસ આશંકા વ્યક્ત કરી છે. પોલીસના કહેવા પ્રમાણે આ બંને ઠગબાજ મહિલાઓ સાથે 2 પુરુષો પણ સામેલ હતા, જે પૈકી એકનો એક કાંતિ દાટિયા નામનો ભૂચરવાડાનો શખ્સ ઝડપાઈ ગયેલ છે, જે કોર્ટમાંથી જામીન મુક્ત થયો છે. તેમજ ઉનાનો મંજી દેવા નામનો શખ્સ હજુ ફરાર છે. હાલ 2.42 કરોડની છેતરપિંડી થઈ હોવાનો આંકડો બહાર આવ્યો છે. જો કે ઠગાઈની રકમ પણ વધે તેવી પોલીસને શંકા વ્યક્ત કરી છે. આ બે છોકરી છે એ સિટિંગ અને ફોર્જરીના કેસની અંદર સામેલ છે, જેથી તેઓને મુંબઈ પરેલથી પોલીસ ટીમ સાથે મુંબઈ પોલીસની મદદથી ધરપકડ કરેલી છે. સાહેબ, કેટલા લોકોને આ જમીનનું કઈ રીતે લાલચ આપવામાં આવતી, કઈ રીતે લોકોને ફસાવ્યા હતા અને કેટલા લોકોને ફસાવ્યા હતા? આ બંને લેડીઝ સાથે કાંતિ દિત્યા કરીને વ્યક્તિ છે, એ પોતાની જમીન છે એવી રીતે લેડીઝ સાથે વાતચીત કરી અને લોકો પાસેથી ટોકન જમીન માટે 100 સ્ક્વેર ફીટના હિસાબે 1 લાખ રૂપિયાનું ઉઘરાણું કરેલું છે. સર, બંને છોકરીઓનું નામ શું છે અને ફરિયાદી કેટલા છે? ફરિયાદી 1 છે અને એની સાથે 53 અમારા સાક્ષીદારો છે અને તેઓની અત્યાર સુધીની રકમ 2.42 લાખ 25 હજાર સુધીનો આંકડો વટાવેલ છે. સાહેબ, આ બંને છોકરીના નામ શું છે અને ક્યાંની છે બંને? એકનું નામ છે યોગિતા કાનજી સોલંકી, એની ઉંમર છે 36 વર્ષ અને દીવ ઝાંપાપાર સાંઈબાબાના મંદિરની બાજુમાં રહેતી છે. બીજી? અને બીજીનું નામ છે ગીતાબેન અર્જુન વાજા, જે વિજય ચોકમાં રહેતી છે. સર, આનો માસ્ટર માઇન્ડ કોણ છે? આ બંનેના
ઇન્વેસ્ટિગેશન દરમિયાન ઇનાની પૂછપરછ દરમિયાન અત્યાર સુધીમાં જાણવા મળેલ છે કે આનાનો માસ્ટર માઇન્ડ એક મંજી દેવા કરીને છે, જે ઉનાનો રહીશ છે. સર, બીજા કોઈ વધારે આરોપીઓ છે કે વિદેશમાં કોઈ છે એવી કે અત્યારે પ્રાથમિક તપાસમાં કંઈ જાણવા મળ્યું છે? અત્યાર સુધીની તપાસની અંદર અમે જે ત્રણ વ્યક્તિઓને એરેસ્ટ કરેલા છે અત્યાર સુધીમાં, એની અંદર મંજીનું નામ આવેલું છે. તે ઉપરાંત બીજા કોઈ પણ નામ આવશે તો અમે અમારી તપાસની અંદર જણાવીશું. સાહેબ, કેટલા અંદાજ કેટલા કરોડનું આ લોકોએ રકમની જે ચૂનો લગાવ્યો છે, લોકોને હજી ફરિયાદી વધી શકે છે કે કેમ? હજી ફરિયાદી વધી શકે, અને લેન્ડ પણ અલગ અલગ જગ્યા ઉપર એ લોકોએ ટોકન લીધેલા છે, તેની પણ હજી ફરિયાદ. સર, એવા કોઈ ખરા કે શરમ હોય જેને આ લોકોએ ચૂનો લગાવ્યો હોય, લોકોને શરમ આવતી હોય, પોલીસ સ્ટેશન ના પહોંચ્યો હોય, એવા ફરિયાદી ખરા? એવા પણ હોઈ શકે, પણ અમારી સામે આવેલા નથી. દેવ જમીન ઠગાઈ કેસમાં માત્ર બે બબલી જ નહીં પણ બે બંટી પણ સાથે હોવાનું બહાર આવે છે. પોલીસના કહેવા મુજબ બંને બબલીઓ સાથે માસ્ટર માઇન્ડ મંજી દેવા હોવાનું પૂછપરછમાં બહાર આવ્યું છે. મંજી દેવા ગુજરાતના ઉનાનો રહીશ છે, જે હાલ ફરાર છે, અને બંને યુવતીના કહેવા મુજબ તે દેશ છોડી સાઉથ આફ્રિકા નાસી છૂટ્યો છે. હાલ બંને બબલીના 5 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કરતા પોલીસ દ્વારા આખરી પૂછપરછ હાથ ધરાઈ છે. રાકેશ પરડવાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ગીર સોમનાથ.